હે ગાઈઝ, આજે આ વિડીયોમાં હું તમને શીખવાડીશ મોબાઈલથી તમે કઈ રીતે પ્રોફેશનલ વિડીયો એડિટિંગ કરી શકશો. તો એ માટે એક તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે જેનું નામ છે પાવર ડાયરેક્ટર. હવે ઘણા લોકો કાઇન માસ્ટર પણ યુઝ કરે છે, પણ મારું પર્સનલ પ્રેફરન્સ પાવર ડાયરેક્ટર છે, કેમ કે આમાં એના કરતાં વધારે ફીચર્સ અને આ વધારે સ્મૂથ છે. તો ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી અહીંયા પ્રોજેક્ટનું નામ આપી દેવાનું છે. અહીંયાથી તમારે જે પણ સાઇઝમાં વિડીયો એડિટ કરવાનું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. હોરિઝોન્ટલ કે વર્ટિકલ સિલેક્ટ કરી તમે એડિટિંગ સ્ક્રીન પર આવી જશો. હવે અહીંયાથી તમારે વિડીયો સિલેક્ટ કરવાનું છે કે કયું વિડીયો તમે એડિટ કરવા માગો છો. તો સિમ્પલી અહીંયા મેં સેમ્પલ એક રાખેલું છે, અહીંયાથી હું સિલેક્ટ કરી લઉં છું એક સેમ્પલ. હવે આ બે ત્રણ ક્લિપ્સ હું એડ એટલા માટે કરું છું તો તમને ખબર પડે કે કઈ રીતે આમાં વિડીયોઝને જોઈન્ટ કરવાના છે અને કઈ રીતે વિડીયોઝ એડિટ કરવાના છે. હવે મેં આ પહેલી ક્લિપ આ રાખેલી બરાબર, તો આને મારે પહેલી રાખવી છે. તો સિમ્પલી આને હું ડ્રેગ કરી લોંગ પ્રેસ કરીને આગળ લાવી દઈશ એટલે પહેલી આવી જશે. પછી આ જે સેકન્ડ છે એ આ છે બરાબર. તો આપણી જે ત્રણ ક્લિપ મેં લાઇનમાં એડ કરેલી આ ત્રણ અહીંયા આવી ગઈ છે. તો હવે ચાલો જોઈ લઈએ કઈ રીતે થાય છે એડિટિંગ. તો સિમ્પલી આ પહેલું જે વિડીયો છે હું તમને બતાવી દઉં કેટલું અનસ્ટેબલ છે, વધારે હાલે છે. તો હવે આને સ્ટેબિલાઇઝ કરવું હોય તો કઈ રીતે કરવાનું, સિમ્પલી આના પર ક્લિક કરશો એટલે નીચે એક બાર આવી જશે, એમાં સ્ટેબિલાઇઝરનું ઓપ્શન આવશે. હવે અહીંયા અત્યારે 50% તો છે, ઠીક છે, તો એને 100% કરી દેવાનું છે. 100% કરી અને બેક કરવાનું છે અને ચેક કરી લેવાનું છે કેટલું વિડીયો આપણું સ્ટેબિલાઇઝ થયું છે. હવે તમને આમાં થોડું લાગતું હશે એમ કે થોડું સ્ટેબિલાઇઝ થઈ ગયું છે જે પહેલાં કરતાં, ઠીક છે. આપણી આટલી ક્લિપ રેડી. હવે આ બીજી ક્લિપ છે, બીજી ક્લિપમાં આપણે કંઈક કટ કરવું છે કે આ જે પોર્શન છે આટલું બરાબર અહીંયા આવે છે અને અહીંયા આવીને સ્લો થવું જોઈએ. તો સિમ્પલી શું કરવાનું છે, જ્યાંથી આપણે સ્લો કરવું છે ત્યાં સિમ્પલી આના પર ક્લિક કરી કટ કરી દેવાનું છે. પહેલું જે ઓપ્શન આવશે સ્પ્લિટ. હવે થોડું ચેક કરી લેવાનું છે આ પોર્શન પૂરું થાય ત્યાં સુધી. અહીંયા એક કટ લગાવવાનું છે, એના પર ક્લિક કરશો એટલે નીચે બહાર આવી જશે, અહીંયા સ્પ્લિટ પર ક્લિક કરી દેવાનું. હવે આ જે ભાગ છે વચ્ચેનો જે આપણે સ્લો કરવો છે એના પર ક્લિક કરવાનું અને સ્પીડનું ઓપ્શન આવશે, સ્પીડ પર ક્લિક કરશો એટલે અહીંયા તમે સ્પીડ સ્લો કે ફાસ્ટ કરી શકશો. હવે નીચે આપણે કરીશું તો સ્લો થશે, ઠીક છે. હવે આટલું તો તમને બેઝિક નોલેજ તો હશે જ. ઓકે, તો હવે જોઈ લઈએ કઈ રીતનું છે. અહીંયાથી આપણું વિડીયો સ્લો થઈ ગયું છે, જો તમે ચેક કરી શકો છો. અહીંયાથી પાછું આપણું ફાસ્ટ થઈ ગયું છે. હવે આ તો થઈ ગયું સ્લો અને ફાસ્ટ સ્પીડ માટે. હવે આ બે ક્લિપ જ્યાં ભેગી થાય છે ત્યાં મારે કંઈક ટ્રાન્ઝિશન મૂકવું છે, તો એના પર સિમ્પલી ક્લિક કરવાનું છે એટલે અહીંયા નીચે બહાર આવશે. એમાં ઘણી બધી તમને ઇફેક્ટ જોવા મળશે, તમે કોઈ પણ અહીંયાથી ઇફેક્ટ અથવા તો ટ્રાન્ઝિશન લગાવી શકો. તો હું હવે અહીંયાથી હું બીજું કોઈ પણ સિલેક્ટ કરી દઉં. હવે ગ્લિચ, હવે આ ગ્લિચમાં જ તમે જોઈ શકો છો કઈ રીતે આવશે. આ રીતે તમારું ટ્રાન્ઝિશન થશે. હવે આ વિડીયો આપણું આટલું અહીંયા સુધી થઈ ગયું છે. હવે અહીંયા એક હજુ ટ્રાન્ઝેક્શન મૂકી દઈએ એટલે વિડીયો થોડું સારું લાગે. હવે 3Dમાં કંઈક મૂકી દઈએ. હવે આ બધા ઇફેક્ટ તમે જોયા જ હશે, તમને જે સારું લાગે તે તમે અહીંયા મૂકી શકો છો. ઓકે, તો અહીંયાથી આપણે ત્રીજી ક્લિપ ચાલુ થઈ ગઈ છે. હવે ત્રીજી ક્લિપ પણ થોડીક અનસ્ટેબિલાઇઝ છે, તો એને સ્ટેબિલાઇઝ કરી દઈએ. સિમ્પલી ક્લિક કરશું અને સ્ટેબિલાઇઝર પર ક્લિક કરી, તો વિડીયો તમારું થોડું મોટું હશે તો થોડીક પ્રોસેસિંગ વાર લાગશે, અધરવાઇઝ ડાયરેક્ટ થઈ જશે. તો આ પૂરું થઈ જવા દેશો. ઓકે, આને 100% કરી દઈએ અને બેક કરી દઈએ. હવે ચેક કરી લઈએ આપણું સ્ટેબિલાઇઝર કેવું કામ કરે છે. હવે તમે જોઈ શકો છો કે વિડીયો જેટલું પહેલાં શેક થતું હતું એના કરતાં એકદમ સ્મૂથલી છે. તો આ રીતે તમારું જે અનસ્ટેબિલાઇઝ વિડીયો છે એને સ્ટેબિલાઇઝ કરી શકો છો. ઓકે, તો આ આપણા ત્રણ ક્લિપ અહીંયા થઈ ગયા છે બરાબર. આમાં કંઈ એડિટ કરવાની જરૂર છે નહીં. હવે આપણી આ મેઇન ટાઈમલાઇન છે. હવે આમાં અમારે ટેક્સ્ટ એડ કરવું છે, ફોટા એડ કરવા છે, મ્યુઝિક એડ કરવું છે, બધું જ જે અહીંયા તમને ઇઝીલી મળી જશે. હવે કદાચ હું વિડીયોઝ યુટ્યુબ માટે બનાવતો હોય તો અહીંયા સબસ્ક્રાઈબર બટન, લાઇક બટન, કંઈ પણ હું એડ કરવા માગતો હોય તો સિમ્પલી અહીંયા ઉપરથી ત્રીજું આઇકન છે લેયરનું, એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને ટેક્સ્ટનું ઓપ્શન આવશે. વિડીયોઝ, ફોટોઝ, સ્ટીકર્સ, તમે જે પણ એડ કરવા માગતા હોય તે અહીંયાથી કરી શકશો. તો ચાલો પહેલાં એકવાર ટેક્સ્ટ એડ કરી દઈએ. ટેક્સ્ટમાં ઘણું બધું અહીંયા તમને ઓપ્શન્સ મળશે, આ બધા તમે ડાઉનલોડ કરી શકો છો, યુઝ કરી શકો છો. તો એક સિમ્પલી ડેમો માટે એક કોઈ પણ હું ચૂઝ કરી તમને બતાવી દઉં. હવે આપણું છે યુટ્યુબ માટે, તો અહીંયા યુટ્યુબનું અથવા તો ઓકે અત્યારે ઇન્ટરનેટ બંધ છે એટલે ડાઉનલોડ નહીં થાય. કંઈ નહીં, બીજું આપણે નોર્મલ એક સિલેક્ટ કરી લઈએ, નોર્મલ. ઓકે, તો હવે અહીંયા આપણે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરીશું અને જે પણ લખવું હોય તે લખી દેવાનું.
ઓકે, આટલું થઈ ગયું. હવે અહીંયાથી ફોન્ટ પણ ચૂઝ કરી શકશો, તમે જે પણ ચૂઝ કરવા માગતા હોય તે ચૂઝ કરીને સિલેક્ટ કરી શકો છો. કલર અને ડિઝાઇન એનિમેશન બધું જ તમે અહીંયાથી ચૂઝ કરી શકશો. હવે મારે આ મારું નામ અહીંયા રાખી દેવું છે, ઠીક છે. આ હું ડેમો માટે બતાવું છું, તમે તમારી ક્રિએટિવિટી આમાં બતાવી શકો છો. ઓકે, હવે આટલું થઈ ગયું અને શોર્ટ કરી દઈએ સિમ્પલી, આટલું જ આટલી જગ્યામાં જ રાખવું છે. તો વિડીયો ચાલુ થશે એટલે આપણું અહીંયા આપણું નામ આવી જશે. હવે આમાં ટ્રાન્ઝિશન નાખવા હોય તો તમે અહીંયા એનિમેશનમાં, એનિમેશન ઇનમાં અને એનિમેશન આઉટમાં તમે જે સિલેક્ટ કરવું એ કરી શકો છો, ઠીક. ઓકે, હવે અહીંયા સબસ્ક્રાઈબર બટન અને લાઇક બટન નાખવું છે, તો અહીંયા સ્ટીકર પર જવાનું અને અહીંયા જે સબસ્ક્રાઈબરનું ઓપ્શન છે, ઓકે, કોઈ પણ જગ્યાએ તમે પ્લેસ કરી શકો છો. ઓકે, તો હવે જોઈ શકો છો તમે કઈ રીતે આવે છે. ઓકે, તો આ થઈ ગયું સબસ્ક્રાઈબ બટન. હવે લાઇકનું બટન એડ કરવું છે, તો એ પણ તમે ત્યાંથી જ કરી શકો. લાઇકનું અથવા સબસ્ક્રાઈબનું જે પણ તમને અહીંયા ઓપ્શન મળે છે તમે બધા જ યુઝ કરી શકો છો અને પ્રોફેશનલ લેવલનું વિડીયો એડિટિંગ કરી શકો છો. હવે આમાં પણ તમે એનિમેશનને બધું જ આપી શકો છો, ઇફેક્ટ આપી શકો છો, બધું જ જે તમે પીસીમાં કરો છો એ બધું જ અહીંયા કરી શકો છો. આ તો વસ્તુ થઈ ગઈ આટલી વસ્તુ. હવે આમાં મારે ફોટો એડ કરવો છે અહીંયા, બરાબર. આ જે ફ્રેમ છે આ ફ્રેમમાં મારે ફોટો એક એડ કરવો છે, તો લેયર પર જઈને સિમ્પલી ફોટોઝ પર ક્લિક કરવાનું છે. અને જે કંઈ પણ આપણું હોય કે ફોટોઝ એડ કરવા માગતો હોય તો સિમ્પલી એડ કરી દેવાનું. તો ચાલો એક ડેમો માટે આ પહેલો જ ફોટો છે એને સિલેક્ટ કરી લઈએ. એની આપણે લેન્થ સિલેક્ટ કરી લેવાની છે, કેટલી સાઇઝમાં આ ફોટો દેખાવો જોઈએ. ઓકે, આ ડેમો માટે બનાવું છું એટલે તમે લોકો જજ ના કરતા કે આવું કંઈ એડિટિંગ ના હોય. હું તમને ખાલી બેઝિક શીખવાડું છું કે કઈ રીતે એમાં બધી વસ્તુ મૂકવાની હોય, પછી તમારે તમારી પોતાની ક્રિએટિવિટી દેખાડવાની છે. તો આ ફોટો અહીંયા આવી ગયો. હવે તમે જોઈ શકો છો જ્યારે પણ આ ફોટોઝ પાસે આવશે ટાઈમલાઈન ત્યારે ફોટો દેખાશે અને પછી વહી જશે, બરાબર. આ ફોટો થઈ ગયો. હવે વિડીયો એડિટ કરવું હોય, આમાં વિડીયો એડ કરવું છે. ધારો કે મારું પાછળ જે એક વિડીયો ચાલે છે અને ઉપર મારે એક બીજું વિડીયો મૂકવું છે, તો સિમ્પલી વિડીયોઝ પર જવાનું અને કોઈ પણ એક વિડીયો ચૂઝ કરી લેવાનું. ચાલો આ વિડીયો આપણું થઈ ગયું, આ આપણું એક વિડીયો. કોઈ પણ જગ્યાએ પ્લેસ કરવું હોય તો કરી શકાય. હવે આમાં તમે જો યુટ્યુબનો વિડીયો બનાવતા હોય તો તમારે કદાચ જરૂર પડે સ્ક્રીન રેકોર્ડિંગ એડ કરવાની, તો તમે કરી શકો છો. તો આ જગ્યા પર આપણું વિડીયો ચાલુ થઈ ગયું છે. આટલું થયું ફોટોઝ, વિડીયોઝ અને એનિમેશન એડ કરતા કઈ રીતે, એ મેં તમને શીખવાડી દીધું. તો હવે આ વિડીયોમાં આપણે મ્યુઝિક એડ કરવું છે, તો કઈ રીતે કરવાનું? તો અહીંયા મ્યુઝિકનું ઓપ્શન છે, ત્યાં ક્લિક કરવાનું અને મ્યુઝિક સેક્શનમાં વહી જવાનું. હવે અહીંયા તમે ડાઉનલોડ કરેલું હશે તો તમે ત્યાંથી સિલેક્ટ કરી શકો છો. તો મારી પાસે એક ઓલરેડી છે તો હું આ સિલેક્ટ કરી લઉં. હવે અહીંયા એક વાત નોટિસ કરજો, તમારું કર્સર અથવા તો પોઈન્ટર જ્યાં હશે ત્યાંથી તમારું બધી વસ્તુ એડ થશે, એટલે તમારે એને ડ્રેગ કરીને આગળ લઈ જવાનું અને મ્યુઝિક જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાં રાખી અને સિમ્પલી ક્લિક કરીશું એટલે આવશે સ્પ્લિટ, અને આગળનો ભાગ જે પણ તમારે ડિલીટ કરવો છે એના પર ક્લિક કરી અને ડિલીટ કરી દેવાનું. હવે આને લોંગ પ્રેસ કરીને આગળ લાવી દેવાનું અને આ સાઈડ આવી અને આ જે લાસ્ટમાં જે તમારું પાર્ટ હોય વિડીયોનો એના પર ક્લિક કરીશું એટલે આ રીતે તમારું એન્ડમાં આવી જશે. હવે આને ક્લિક કરી મ્યુઝિકને સ્પ્લિટ કરી દેવાનું અને પાછળનો ભાગ ડિલીટ કરી દેવાનો. હવે કદાચ તમારા વિડીયોમાં તમારું પોતાનું રેકોર્ડ કરેલું વોઇસ હોય અને એ તમારે વધારે રાખવું હોય તો એ વોઇસને 100% રહેવા દેવાનું અને મ્યુઝિકને ક્લિક કરશો એટલે વોલ્યુમ તમારે અહીંયાથી ધીમું કરી દેવાનું. હવે કદાચ તમારા વિડીયોમાં તમારી વોઇસ ન હોય તો તમે આને 50% કે 100% રાખી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો મ્યુઝિક આપણું થઈ ગયું છે એડ. હવે આ ફોટો છે ને આપણે સાઈડમાં લઈ લઈએ. હવે આ પોર્શન આટલું છે, એમાં બ્લર કરવું છે, બરાબર. કોઈ એક એવો પર્સન છે જે તમારે બ્લર કરવું છે તો અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા સિમ્પલી લેયર પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે અને બ્લરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે એટલે બ્લર ઓપ્શન આવી જશે. હવે અહીંયા તમારે ટ્રાન્સફોર્મેશન કરવાનું છે, બરાબર. તો જ્યાંથી તમારું બ્લર ચાલુ જે પર્સન આવે છે ત્યાંથી તમારે એટલું રાખી દેવાનું છે અને જેને બ્લર કરવાનું છે એના પર ક્લિક કરવાનું છે. હવે આ બ્લર અહીંયા રાખી દીધું, બરાબર. હવે અહીંયાથી સ્ટ્રેન્થ આપણે ઓછે વધારે કરી શકીએ, ઘટાડી શકીએ કે વધારી શકીએ. જો તમે જોઈ શકો છો તો આપણે બેઝિક થોડીક નોર્મલી રાખી દઈએ એટલી એટલે ખબર પડે.
હવે અહીંયા ટ્રાન્સફોર્મ કી ફ્રેમ એટલે શું થાય કે તમારું બ્લર એ વિડીયો સાથે ચાલશે. ચાલો ક્લિક કરીએ એકવાર બતાવી દઉં. હવે એક અહીંયા આપણે પ્લસનું આઇકન આવે છે એના પર ક્લિક કરીશું એટલે આ પહેલી કી ફ્રેમ થઈ ગઈ. હવે આપણું જેમ વિડીયો ચાલશે એટલું આમ બ્લર આપણે સિલેક્ટ કરતું જવાનું છે એટલે એ આપણા વિડીયો સાથે સાથે બ્લર ચાલશે. તમે જોતા હોય તો રેડ કલરમાં કી ફ્રેમ એડ થતા જાય છે. બસ એ રીતે જ તમારે કોઈપણ વિડીયો ચાલુમાં બ્લર કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. ઓકે તો આપણે એટલું બ્લર કરવું છે બરાબર, તમે જોઈ લો ખાલી કઈ રીતે થાય છે તે. ઓકે હવે અહીંયાથી સિમ્પલી બેક પર ક્લિક કરી દેવાનું છે. ઓકે આપણું થઈ ગયું છે, આ ખાલી ડેમો છે ઠીક છે. હવે વિડીયો આપણું ચાલુ થઈ ગયું. અહીંયા જો તમે બ્લર જોઈ શકો છો, વિડીયોની સાથે સાથે જ આપણું બ્લર ચાલે છે બરાબર છે. આ તમે ચેક કરી શકો છો જ્યાંથી આપણે બ્લર કરેલું, ખૂણામાંથી લઈને સ્ટાર્ટ થયું છે સેન્ટર સુધી. આમાં કોઈ પણ જાતનું કોઈ એવું હેવી એડિટિંગ છે નહીં. પીસીમાં ઘણા લોકોને એવું લાગતું હોય કે પીસીમાં મસ્ત એડિટિંગ થાય છે, પણ મોબાઈલથી પણ પ્રોફેશનલી તમે કરી શકો છો. તમારે થોડુંક તમારી ક્રિએટિવિટી લગાવવાની હોય છે ખાલી. હવે આને આપણે એક્સપોર્ટ કરવું છે તો અહીંયા સિમ્પલી ઉપર એરો બટન છે ત્યાં ક્લિક કરશો એટલે પ્રોડ્યુસ એન્ડ શેર. ડાયરેક્ટ તમે શેર કરવા માગતા હોય તો કરી શકો, અધરવાઇઝ પ્રોડ્યુસ એન્ડ શેર પર ક્લિક કરશો. અહીંયા તમે સાઇઝ અથવા તો ક્વોલિટી, હવે હું ફૂલ એચડીમાં જ એક્સપોર્ટ કરું છું, તમે અલ્ટ્રા એચડી કે 4Kમાં કરવું હોય તો કરી શકો. હવે સેટિંગમાં ક્લિક કરી અહીંયા તમારી જે ફ્રેમ રેટ સિલેક્ટ કરવી હોય તો કરી શકો, બેટર ક્વોલિટી એન્ડ લોકેશન. તો હું આ મારા હાઈએસ્ટ સેટિંગ પર ચાલુ રાખું છું કેમ કે મારા યુટ્યુબ વિડીયો 60fps પર જ હોય છે. ઓકે પ્રોડ્યુસ, સિમ્પલી પ્રોડ્યુસ પર ક્લિક કરશો એટલે તમારું વિડીયો રેન્ડર ચાલુ થઈ જશે. તો હવે આપણું વિડીયો ઓલમોસ્ટ રેન્ડર થઈ ગયું છે. તો હવે અહીંયાથી આપણે ચેક કરી શકીએ છીએ કે આપણું વિડીયો કેવું બન્યું છે અથવા તો ડાયરેક્ટ શેર કરી શકીએ. તો ડન પર ક્લિક કરવાનું છે, નોટ નાવ. ઓકે આપણું વિડીયો જે છે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એકવાર કદાચ તમારે જોવું હોય તો હું તમને ઓપન કરીને બતાવી દઉં કે આપણું કેવું વિડીયો એડિટ થયું છે. તો ચાલો વિડીયો ઓપન કરી લઉં, આ લાસ્ટવાળું જે છે. હવે આના પર ક્લિક કરીએ એટલે તમે વિડીયો જોઈ શકો છો, આપણે જે રીતે એડિટ કરેલું તે રીતે જ થઈ ગયું છે પ્રોપરલી. એક તમે જો વ્લોગિંગ કરતા હોય તો આ રીતે વિડીયો એડિટ કરી શકો છો મોબાઈલથી, અધરવાઇઝ કોઈ પણ વિડીયોઝ તમે શૂટ કરી શકો છો. હવે જે આ બ્લર આપણે એડ કરેલું એ બ્લર પણ આવી ગયું છે, ફોટો એડ કરેલો ફોટો પણ આવી ગયો છે. હવે આપણે વિડીયો જે એડિટ અહીંયા એડ કરેલો વિડીયોઝ પણ આવી ગયું છે અને લાસ્ટમાં લાઇક અને સબસ્ક્રાઇબનું બટન. તો આ રીતે તમે એક પ્રોપર વિડીયો બનાવી શકો છો, લેન્થી વિડીયો. જો તમને વિડીયો ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.